विश्व महिला दिवस निमित्ते आईएमए गुजरात राज्य शाखा अमदावाद मेडिकल एसोसिएशन आईएमए नी विमेन्स विंग द्वारा अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ना सहयोग थी 3 दिवस एटले के तारीख 7, 8 अने 9 मार्च माटे सामुदायिक आरोग्य सेवाओ अने जागृति कार्यक्रम नु आयोजन करवामां आव्युं। डॉक्टरों स्त्री बाळको अने किशोरीओ ने मासिक धर्म शारीरिक अने सामाजिक समस्याओं विषे शिक्षित करवा शाळाओनी मुलाकात लेशे अने तेओने अनीमिया अने तेनाथी संबंधित समस्याओनी सारवार केवी रीते करवी तेनी पण सलाह आपवामां आवशे। डॉक्टर सभ्यो शहरी आरोग्य केन्द्रों की मुलाकात लेशे, स्क्रीनिंग गर्भाशयना मुखना कैंसर माटे पेप्समियर टेस्ट जेवी स्त्री संबंधित समस्याओं विषे शिक्षित करवानो पण प्रयास थशे। आ संदर्भ में एएमए हॉल खाते डॉक्टरों अने तेओना परिवारना सभ्यो माटे एक शैक्षणिक कार्यक्रम पण योजायो हतो, जेमां मोटी संख्या में महिलाओं हाजर रही हती। डॉक्टर गार्गी, आजना कार्यक्रम विषे थोड़ो जणावशो। આજે 8 માર્ચ દર વર્ષે ઇન્ટરનેશનલ વુમન ડે તરીકે ઉજવવામાં આવે છે, તો આજે રવિવાર હોવાથી અમે બધી જ વુમનને ફાવે એટલે 2 દિવસ પ્રીપોન કરી દીધો છે પ્રોગ્રામ। અને આજની થીમ પ્રમાણે બ્રેક ધ બાયસ, આ વખતની વુમન્સ ડેની થીમ છે બ્રેક ધ બાયસ, એ પ્રમાણે અમે 2 રીતના કર્યું છે, જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરો। એટલે અમે બે, એક મેન્ટલ એટલે લાગણી અને મેનેજમેન્ટ એના રિલેટેડ પ્રોગ્રામ કર્યો છે, જે ડૉક્ટર દર્શના ઠાકર લીડિંગ ગાયનેકોલોજીસ્ટ કરવાના છે, અને બીજું વુમનને રિલેટેડ જે લાઇફસ્ટાઈલ ડિસીઝ છે ઓબેસિટી પછી જે ગાયનેક પ્રોબ્લેમ છે એના માટે અમે ડૉક્ટર ધ્રુવી અશ્વાનીને બોલાવી છે। સાથે સાથે આ બે ઇન્ફોર્મેશન સાથે એન્ટરટેનમેન્ટના પણ પ્રોગ્રામ જોડાયેલા છે, એમાં 2 ડાન્સ છે જેમાં વુમન ડૉક્ટર સાથે સાથે લેડીઝ ક્લબ અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર પણ કરવાના છે, અને એક બહુ સરસ કીટ અમે કરી રહ્યા છીએ તે પણ આના પ્રોગ્રામમાં ઇન્ક્લુડ છે। ઓકે, સો આગામી 4 દિવસના પ્રોગ્રામ્સ છે એવી જાણકારી મળી છે? હા, એટલે આગામી 4 દિવસ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર દિલીપ ગઢવી છે, અને આ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સેક્રેટરી ડૉક્ટર મેહુલ શાહ છે, એ અમે ત્રણેય જણ ભેગા થઈ અને બહુ સરસ કોમ્યુનિટી હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ, એટલે અત્યારે અમે અહીંયા બધાને બોલાવ્યા છે, હવે અમે કોમ્યુનિટીમાં જઈશું, એના માટે હું ડૉક્ટર મેહુલ શાહને વિનંતી કરીશ કે વધારે માહિતી આપશો। હું ડૉક્ટર મેહુલ શાહ, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ સેક્રેટરી છું। વુમન્સ ડેના નિમિત્તે અમે સોમ મંગળ બુધ 3 દિવસનો આખો પ્રોગ્રામ રાખેલો છે। અમારો વિચાર એવો છે કે જે આ બહેનોની જે આપણે વાત કરીએ છીએ એની શરૂઆત એક એડોલેસન ગર્લથી થાય છે। એ પહેલા દિવસ અમે સોમવારે જે અમારા કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર છે એની નજીકની આવેલી કોર્પોરેશન શાળાઓમાં જઈ અને જે નાની નાની દીકરીઓ જે શાળામાં ભણે છે એને અમારા ડૉક્ટરો ત્યાં જઈ અને એડોલેસન ગર્લને મેન્સ્ટ્રુઅલ હાઇજીન, મેન્સ્ટ્રુઅલના પ્રશ્નો અને એ સમય દરમિયાન એમના માનસિકના જે પરિવર્તન હોય અને એના મુંઝવતા જે પ્રશ્નો હોય એના માટેનું અમે એક આયોજન કરેલું છે। સમગ્ર અમદાવાદમાં લગભગ 10 થી 15 શાળામાં એનો અમે પ્રોગ્રામ રાખેલો છે, અને ત્યાં અમે એને અમારા જે ડૉક્ટરો જે જશે એ મેન્સ્ટ્રુઅલ હાઇજીનની બધી અવેરનેસ અને પ્રશ્નો આપશે, અને દરેક બહેનોને સિમ્બોલિક અમે સેનિટરી પેડનું પણ એ વહેંચણીનો કાર્યક્રમ રાખેલો છે। મંગળવારનો અમારો જે પ્રોગ્રામ છે એ અર્બન સેન્ટર ઉપર જ, જે નાની નાની દીકરીઓને એનિમિયાના જે પ્રોબ્લેમ હોય છે, ન્યુટ્રિશનના જે પ્રોબ્લેમ હોય છે એના માટે એમની તપાસ થશે અને એમને આહાર પોષકયુક્ત કઈ રીતે આપણે આપી શકીએ અને એમના લોહીનું પ્રમાણ કઈ રીતે વધે, એનિમિયા કઈ રીતે રોકી શકાય, શું શું ખોરાક લઈ શકાય એની અમે માહિતી પણ અમે આપવાના છીએ। અને બુધવારનો જે દિવસ છે એ જે મોટી ઉંમરના જે બહેનો હોય એનો અમારો ગોલ એવો છે કે એમના જે મેન્સ્ટ્રુઅલના પ્રોબ્લેમ વધતા અર્લી ડિટેક્શન ઓફ કેન્સર, અત્યારના સમયમાં સમગ્ર દુનિયામાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર આ બે બહુ મોટા પ્રમાણમાં બહેનોમાં વધતા જાય છે, અમે આંગણવાડી વર્કરોને ટ્રેન કરવા માગીએ છીએ કે જે લોકો સમાજમાં જાય અને અર્લી ડિટેક્શન બ્રેસ્ટ કેન્સર કઈ રીતે ડિટેક્ટ થઈ શકે, કઈ રીતે સર્વાઇકલ કેન્સર ડિટેક્ટ થઈ શકે એનું અમે પ્રશિક્ષણ આંગણવાડી વર્કરોને આપવાના છીએ, અને જે આંગણવાડી વર્કરો જે તૈયાર થશે એમના અમે પેપ ટેસ્ટ પણ લેવાના છીએ। આવું સમગ્ર 3 દિવસના સમયમાં એડોલેસન્ટ ગર્લથી બહેનોનો સમગ્ર પ્રોગ્રામ અમે હેલ્થ માટેનો રાખેલો છે, અને મેઇન અમારો આશય હાઇજીન, મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને એમની તબિયત અને તંદુરસ્તી વધે અને પ્રિવેન્શન કરી શકીએ, અલી ડિટેક્શન કરી શકીએ એનો જ અમારો એક આશય છે। રાઇટ, થેન્ક યુ સો મચ સર. ડૉક્ટર ગાર્ગી, જસ્ટ 1 મેસેજ ફોર ઇન્ટરનેશનલ વિમેન્સ ડે, આપણે જોઈએ છે કે આજે પણ સમાજમાં આઝાદીના 7 દાયકા બાદ મહિલાઓના જે મુદ્દાઓ છે તે માટે હજી પણ તેઓ ખુલીને અને બહાર આવતા ખચકાય છે। બીઈંગ અ મેડિકલ પર્સન અને બીઈંગ અ ડૉક્ટર, તમે મહિલાઓ માટે શું કરવા ઈચ્છો છો? એટલે આ દિવસે હું એક મેસેજ આપવા માગું છું મહિલાઓ સાથે પુરુષોને, એક બહુ સ્પષ્ટ કહેવા માગું છું,
ફેમિનિઝમ ઇઝ ઇન અ રેસ ટુ પ્રૂવ અવર સેલ્ફ સુપિરિયર ટુ મેન. એટલે કે વુમન એમ્પાવરમેન્ટ એક મેનથી સુપિરિયર કરવાની એક રેસ નથી. ઇટ ઇઝ એ ઓનલી જનરલ રિમાઇન્ડર ઓફ અવર સેલ્સ. એટલે વુમનને પોતાના સોલને અને સોસાયટીને અવેરનેસ લાવવાની જરૂર છે કે વુમન આર યુનિક અને સ્પેશિયલ અને સ્ટ્રોંગ ઇન એ યુનિક વે. બસ એ જ કહેવા માગું છું. અને વી હોપ ઇન ધીસ એકોર્ડિંગ ટુ થિંગ વી ફીલ કે એક એવા વર્લ્ડની ઇમેજિન કરીએ જ્યાં જેન્ડર ઇક્વાલિટી હોય અને કોઈ ભેદભાવ કોઈ ડિસ્ક્રિમિનેશન ના હોય. થેન્ક યુ. સ્ત્રીઓને જે પુરુષો સમોવડ્યા હક મળતા નહોતા એના માટે આ શરૂઆત થઈ હતી. અને પછી દર વર્ષે જે જે સ્ત્રીઓએ પોતાના ક્ષેત્રમાં સારી સફળતાઓ મેળવી હોય એ લોકોને ફેલિસિટેટ કરતા હતા, જેથી કરીને બીજી સ્ત્રીઓને આ વસ્તુ કઈ સરસ આગળ વધવાની ઇન્સ્પિરેશન મળે. પણ અમે અમદાવાદ મેડિકલ એસોસિએશનના આ વર્ષે અમે એવો કાર્યક્રમ કર્યો છે કે સ્ત્રીઓને એક સમજ આપીએ કે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું તમારા માટે એટલું જ જરૂરી છે. આપણે જોયું છે કે દરેક સ્ત્રી પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ બેદરકાર હોય છે. તો અમે હેલ્થ અવેરનેસનો સેશન રાખેલો, ટોક રાખ્યો છે, જેની અંદર જીવનશૈલીથી થતા જે રોગો છે એના માટેની જે જાગૃતતા હોય સ્ત્રીઓને આપી, માનસિક સ્ટેબિલિટી આપણે જે કહીએ કે સ્વસ્થતા કહીએ એના માટે પણ અમે ખૂબ સુંદર એક સેશન રાખ્યું હતું. ડૉક્ટર દર્શનાબેન ઠક્કરે લાગણીઓનું મેનેજમેન્ટ એવું કરીને એક સેશન ટોક લીધું, જેની અંદર એમણે સમજાવ્યું કે સ્ત્રી જો માનસિક રીતે સ્વસ્થ રહેશે તો જ એનું કુટુંબને પણ એ સ્વસ્થ રાખી શકશે અને બાળકોનો ઉછેર સારી રીતે કરી શકે. એટલે જો એક આપણે ઓવરઓલ જોઈએ કે જો સ્વસ્થ સમાજ જોઈએ તો દરેક સમાજની અંદર સ્ત્રી જે દરેક કુટુંબમાં સૌથી મેઇન સ્ટે છે એ ફિઝિકલી એટલે શારીરિક રીતે અને માનસિક રીતે ખૂબ સ્વસ્થ રહેવું જોઈએ. એટલે આજનો અમારો ધ્યેય એ જ હતો કે આ જાગૃતતા અમે સ્ત્રીઓમાં ફેલાવીએ અને અહીંયા જે આવેલી 250થી વધારે સ્ત્રીઓ છે એ આ એક મેસેજ લઈને જાય, એક પોઝિટિવ ચેન્જ એ લોકોમાં આવે, એક બદલાવ આપે અને કાલથી પોતાની જાતમાં જ એક ચેન્જ કરે. બ્રેક ધ બાયસ એટલે આપણે દરેક જણ પોતાની અંદર જ એક બાયસ રાખેલો છે કે સ્ત્રી આવું કરે પુરુષ આ કામ કરે, એમાં હવે થોડો બદલાવ લાવવાની જરૂર છે. જેમ જેમ સમાજ આગળ વધતો જાય છે એમ સ્ત્રીઓ પણ બહાર નીકળતી થઈ ગઈ, ઘરમાંથી બહાર નીકળી પુરુષની સમવડે કમાતી થઈ ગઈ. પણ હજી પણ સ્ત્રીઓ માટેની અમુક ગ્રંથિઓ આપણા સમાજની અંદર બહુ ફિક્સ છે અને એ ગ્રંથિઓ કોઈ પુરુષોએ નથી કરી. દરેક વ્યક્તિ જન્મીને જે ગ્રંથિ લઈને મોટું થતું હોય છે તો એ બધામાં બદલાવ આપણે ખુદ લાવવાનો છે. અને આ જ વસ્તુ સમજાવવા માટે અમે આ કાર્યક્રમ કર્યો છે અને અમે ઈચ્છીએ કે આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં પણ થતા રહે તો એનાથી સમાજમાં ચોક્કસ એક પોઝિટિવ ચેન્જ આવે. બાબા સાહેબ આંબેડકરે એક એવું વાક્ય કહ્યું કે મેં ઉસ ઘર મેં દિયા જલાને જા રહા હું જ્યાં સદીઓ સે અંધેરા હૈ. એટલે એક એવી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આ કોમ્યુનિટી પ્રોજેક્ટ હાથમાં લીધો છે કે જે બાળકો અથવા જે બાળકીઓ જે ઘણી બધી બાબતથી દુનિયાથી વંચિત છે અથવા જેને પોતાના અંગેનો ખ્યાલ નથી કે શરીરમાં સમય સાથેના જે ફેરફાર થઈ રહ્યા છે અને એમાં શું શું કરવું જોઈએ અથવા શું થાય છે અને કેમ થાય છે, એના માટે કોમ્યુનિટી બેઝ પ્રોગ્રામ અમે વુમન્સ ડેના સેલિબ્રેશનના ભાગરૂપે રાખ્યો છે.